રામ ભાઈઓ, આજે આપણે જઈ રહી છીએ. ક્યાં જવાનું હોય કાકા? રાધનપુર. અંજાર થી રાધનપુર ટ્રેક્ટર લઈને આપણો છે નવો ટ્રેક્ટર LD 3500 અને આપણી ટ્રોલી. હાલો આગળ બતાવું બ્લોકમાં. આપણે રીપર લેવા જવાનો હે, જોવાર કાપવા માટેનો. હાલો આગળ બ્લોકમાં બતાવું. આપણે જો બચ્ચા ઉપાર કરી લીધો હે આ હોટલ રજવાડી હોટલ બને. આ કેટલો ડેમ બને એની આવી હોટલ. આ કાકે આપણે પાસે ટ્રોલીમાં ઉભા આવી શું તો ખડા બહુ આવતા હતા. ટ્રેક્ટર ઉપર પછા તો બહુ ટ્રોલી ઉપર આવી ગયા ઉભા આવી મસ્ત હોય. બે વાતાવરણ જોતા આવી કલર એવો હોય ટ્રેક્ટર નો પીળા કલર નો જે નીકળે ની જોતા જાય. આજે ડુંગર કાપી રસ્તો બનેલો. ડુંગર ડુંગર કાપેલો બધા રસ્તો ગયો. હાલો હવે આગળ બતાવું બ્લોકમાં. બ્લોક આજ મોટો બહુ થવાનો. બાકી જોશું ને કે પાર્ટ બે કરી નાખશું. આપણે લાકડીયા પહોંચ્યા. લાકડીયા નપી ગયા સંસ્કારી થી આગળ. હવે હું ડેક રાખું ને કાકા વાય ઉભા ટ્રોલીમાં. હાલો આગળ બતાવું. જો વાગા છે 5:30. આપણે 2:30 વાગે નીકળ્યા હતા ગાગોદરથી 9 કિલોમીટર. ઓર એક હોટલ ઉભા રહ્યા ચા પીવા. હા જો આપણે ટ્રેક ટ્રોલી. હા હા હોટલ જય રવિજી હોટલ હે. આરી હોટલ. હાલો હવે ગાગોદરથી તો મને એમ છે ઘણા કિલોમીટર નહીં ગયો થયો. રાધનપુર મળીએ. હાલો બ્લોગ માં આગળ. કેટલા કિલોમીટર કાકા રાધનપુર વરો રહ્યો છે? હવે 70 કિલોમીટર બાકી. પણ એવા રોડ જોરદાર હે કે ટ્રેક્ટર ત્રીજા ગેરમાં જ હાલે. કેવાય તો એમ જ બોરા એટલે બોરા ખડા હે. સમજી લો ને આમ એને 50 કિલોમીટર કાપતા કેટલી વાર લાગી હતી કાકા? 1.5 કલાક થયો હતો ને. હવે જે 100 કલાક કાપવામાં આપણે કેટલી વાર લાગશે? હે 6 કલાક થશે. કેટલી વાર લાગશે? બહુ એટલે બહુ ખટ હે. હાલતો જ નથી ટ્રેક. અત્યારે વાગા હે 6:45 થતા હશે. મારા ખ્યાલ 6:45 થાય. હાલો મળીએ આગળ. સાતલપુર ને નહીં કાકા? સાતલપુર પહોંચ્યા. સાતલપુર પહોંચ્યા. હીરા સારી હોટલ આવે તો ખાઈ લે. ભૂખ તો લાગી ખટાય. બસાડી બસાડી ભૂખ લગાડી. જો આગળ જાય રીપર વાળો બેઠો. આપણે એવો જ રીપર જ લેવા જાવ. ખાસ
ફિટિંગ હું એક વાર કરીએ ને પછી ટ્રોલી લગાડી નાખી દેશું તો પાછળ કેવી ફૂલી લગાડેલી ચેન નાખી મારી દીકરા હાલો આગળ બતાવું બ્લોગમાં આવે હોટલે ઉભા હતા તુલસી હોટલ નામ હે ખાવાનું તો બરોબર હતું અહીંયાથી રાધનપુર 60 કિલોમીટર હે જાઈ હાલો નીકળી આપણે આ લાસ્ટ ટોલ ગેટે પહોંચ્યા પછી રાધનપુર 20 કિલોમીટર હે આ રજો 21 કિલોમીટર રાધનપુર આ બોર્ડમાં 21 કિલોમીટર બતાવે ગૂગલ મેપ 20 કિલોમીટર બતાવે સમજો 11:30 પહોંચી જવું આપણે ટોલ ગેટે આઠ વાગી ગયા સવારે રાતે તો આપણે અહીંયા આગળ ટ્રોલી રાખી પંખો રાખીને સુઈ ગયા હતા જો મનીષ એગ્રોનો કટર આ ટોપ મોડલ હે આ પંજામાં 1 2 3 4 5 6 દાંતા વાળા અને આમાં 5 છે જો 1 2 3 4 5 જૂનો હે આ નવો મોડલ હે બીજા જેવો રોટા વેઠો પણ હે જોંડીર આવ્યો ફિટિંગ કરવા 55 ઈ 52 જેટલો સ્પોન થતો હશે મારા ખ્યાલથી ટાયર 16 ના આપણે ઓલો ટ્રેક્ટર હાલો બધું આગળ ઉપાય આવે ત્યારે ફિટિંગ કરી ત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા મનીષ એગ્રો રાધનપુર એ ભાઈને કીધો તો ખાટલો રાખી ગયા છે બહાર તો એક ખાટલો રાખી ગયા ભાઈ અને એક આ પંખો રાખી ગયા પછી અમે ટોલીમાં જ વ્યવસ્થા કરી કાકા તો હોઈ ગયા હવે આવ્યો રોડ આ આપણો કટર છે હાલ સવારના અને ઉપડવાનો જોઈન્ટ કરી ટ્રેક્ટરમાં હાલો તો આપણે હોઈ જઈ આપણે ચાદરની લઈ આવ્યા હતા લંબાવી આપણે આપણો પાટલો આપણે એનો કવર આવે અહીંયા આગળ પાટલો લગાવો આટલી ફિટિંગ થઈ ગઈ જેવું બિલ્ડિંગ કરેલું આપણું બે બોલ્ટ આમાં 4 બોલ્ટા 2 બોલ્ટ 2 સાઈડ નીચેથી આખી રાડ આવશે ડાયરેક્ટ સાફ્ટિંગમાં પાછળ લાગી ગયા હાલો આગળ બતાવી એક જોંડિયર છે અહીંયા આગળ જુઓ આ રીપર લગાવવા આવ્યા કાકા જોંડિયરમાં એ રીપર લગાવવાના આ જૂનો મતલબ એને કામ કરવા રાખ્યો હતો નીચેની જે બ્લેડ ઊની આવે ને આરિયા એવું આમ આ નીચે બ્લેડ આવે ને એનું કામ કરવા નવી નાખવા આપણો આવ્યો
કાકા બીડી પીવે ના કાકા હજી ચેક ચાલુ રાખી બેઠા છે. જો અહીંયાથી રાડ આવી જશે નીચે, આમાં ડાયરેક્ટ રાડ લાગી જશે. હાઇડ્રોલિંગની પાઇપ. આ ભાઈ બધા રાડ બનાવે. રાડ લાગી ગયો, પાઇપલાઇન લાગી, ફિટિંગ બતાવી દઉં. અહીંયાથી પાઇપ જશે કંટ્રોલિંગમાં, ટ્રોલી ઉપર આવે. કટર ચડાવી દીધો ટ્રેક્ટરમાં ટેસ્ટિંગ કરીને, અને વાગી ગયા છે 5. નીકળી, હાલો આપણે ઘરે જઈને જ બતાવશું ડાયરેક્ટ શું 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 નહીં. હાલો આપણે ગાડી જઈ એક રીતો ની લઈ આવે મહારાજ ટ્રેક્ટર લઈ ગયા હે. ધીમે આગજો, આપણે ગાડી જવાનું. આવી ગઈ ગાડી. Hey!